गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ सुरती श्रीश। आज तमने गुजराती विषय अभ्यास करीश। विद्यार्थी मित्रों आज आप जो अभिनंदन काव्य है यो पाठ बेनो आप अभ्यास करवानो छे। अगाउ आप गुजरात राज्य ने जो अभिनंदन पाठव्या है एना विषे आप अभ्यास करो। गुजरात की जो धरती है ये केवी रीते हरियाणी बनी है एना विषे आप माहिती मेळवी छे। हवे बाळको आजना दिवसे आपरे आपरो अभ्यास आगर वधारीए तो मैं दरेक विद्यार्थी पाठ्यपुस्तकनी अंदर ध्यान आपजो। तू सोमनाथनो बिल्ली पत्र, तू हाथकेशनो चंदन, त्या सुधी आपरे अभ्यास कर्यो छे। हवे आगर आपरे अभ्यास जोईए। विद्यार्थी मित्रों, धरतीकंपमां उभो रह्यो तू साव अडीखम माणस। धरतीकंप एटले के जे भूकंप आवे छे एनी वात कवि भाग्यश जहाए अहीं आगर रजू करी छे कि जे जोईए तो आपणे 2006 अंदर भूकंप आवे छे। तो ए समय दरमियान जे मोटो भूकंप आवे 1998-99 जे भूकंप आव्यो ते पहेला पण केटलीक जग्या पर मोटा जे भूकंपो आवी गया ने एनी अंदर ज्यारे भूकंप आवे छे अने ए समय दरमियान जे धरती कांपी उठे छे ए समयनी वात रजू करी कि ए समये पण आपणे गुजरात राज्यनी अंदर जोईए कि आप भारत देश की अंदर पर जुए तो जे जगह पर भूकंप आया है एना लईने जे मानहानि थी है जे नुकसानी थी है ये नुकसानी में एटली झड़प थी ए गुजरातना तमाम लोग ए ऊभा थी बहार आ गया है। फरी पाछू एमने एटली झड़प थी ए गुजरात राज्य विकास करेलो आपने जोवा मळे छे। दुष्कारोथी दारुण क्षणमां दारुण शब्दनो अर्थ थशे भयानक। शुं थशे? दारुण शब्दनो अर्थ भयानक। दारुण क्षणमां एटले के पळमां समयमां सतत धबकतो माणस। एटले आपणे जोईए तो जे पूर आवे छे ए पूर आववा छतां पण गुजरात राज्यना तमाम मनुष्यो એટલે માણસો જે છે બધા જ એટલા જ ઝડપથી પોતાના ઉદ્યોગ ધંધાને આગળ ધપાવવા માટે પ્રયત્ન કરતા એ આપણને જોવા મળે અને આપણે એટલા જ ઝડપથી આગળ પણ આવી ચૂક્યા છે। ગમે એટલું નુકસાની થઈ હોય પરંતુ સૌથી આગળ આપણે જોઈએ તો આજે નુકસાની થઈ હતી અને એમાંથી પણ ઝડપથી ઊભા થવાની અંદર આપણે જોઈશું તો સુરત શહેરનું નામ એ સૌથી આગળ મોખરે રહેલું જોવા મળ્યું હતું। એટલે ધરતીકંપ આવે કે પૂર આવે, આ કુદરતી જે કંઈ આપત્તિઓ આવે છે એ તમામ આપત્તિઓની અંદર આ ગુજરાતના દરેક નાગરિકો એ એકબીજા સાથે ખભેથી ખભો મિલાવીને એ કામ કરતા જોવા મળે છે અને એ પ્રગતિના પંખે એ ધીરે ધીરે આગળ વધે છે અને એ વિકાસની હરરફાર તરફ આગળ વધી રહ્યા છે। સરળ સહજ થઈ સંતાડ્યો તે આંસુ ભીનું કંદન। કંદન શબ્દનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો રુદન। કંદન એટલે શું? રુદન, સરળ સહજ થઈ સંતાડ્યું, પોતાનું જે દુઃખ છે એ દુઃખને એણે બહુ જ સરળ સ્વભાવથી એણે પોતાના દુઃખને છુપાવી દીધું છે। શું કર્યું છે? પોતાના જે દુઃખ આવ્યું છે એ દુઃખને તેણે બહુ જ સરળતાથી તેમણે છુપાવી દીધું છે। આંસુ ભીનું રુદન, અને પોતાની આંખમાં આંસુડાની ધાર વહેતી હોય ને છતાં પણ એમણે પોતાના એ રુદનને છુપાવી રાખ્યું છે પોતાના હૃદયની અંદર, પોતાના હૈયાની અંદર, અને એ દુઃખ એમણે ક્યારેય અન્ય લોકો સામે પ્રગટ થવા પણ દીધું નથી। અભિનંદન ગુજરાત તને અભિનંદન, આવું આપણું ગુજરાત રાજ્ય છે જેને આપણે જેટલા પણ ધન્યવાદ આપીશું એટલા એ ધન્યવાદ ઓછા છે। કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી। કમ્પ્યુટરની અંદર આપણે જોઈએ તો આપણે કૃષ્ણ નિહાળીએ એટલે કે જ્યાં આગળ આપણે જે વસ્તુ જોઈશે એ આપણને કમ્પ્યુટરની અંદરથી આપણને મળી રહે છે। ભગવાન શ્રી કૃષ્ણને પણ આપણે એ કમ્પ્યુટરની દ્વારા જોઈ શકીએ છીએ। ઓનલાઈન આજના યુગની અંદર આપણે એ વસ્તુને નિહાળી શકીએ છીએ। એવી જ રીતે ગરબે રમે, ગરબે અંબા રમતી, અને નવરાત્રિના સમય દરમિયાન આપણે જોઈએ છીએ તો મોટા લાઉડ સ્પીકરોનો આપણે ઉપયોગ કરીને એ ગરબાઓ પણ ગાઈએ છીએ, કમ્પ્યુટરની અંદર આપણને જોવા મળે છે, બધી વસ્તુઓ આપણને ત્યાં રહેલી જોવા મળે છે। દેશ વિદેશ વેબસાઇટમાં, દેશ વિદેશની અલગ અલગ પ્રકારની વેબસાઇટોની અંદર આપણે જોઈએ તો શું રહેલું જોવા મળશે? આપણને વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી
વિસ્તારથી અને ગુજરાતી ભાષા જે છે આજે દેશ દેશના ખૂણ અલગ અલગ પ્રકારના દેશોની અંદર જ્યાં જુઓ ત્યાં દેશ દેશના ખૂણાની અંદર આપણી ગુજરાતી ભાષા આજે ગૌરવવંતી બની છે. ગુજરાત રાજ્યનો ડંકો આજે સમગ્ર વિશ્વની અંદર વાગી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ કોરોના વૈશ્વિક મહામારીની અંદર આપણે જોઈએ ને તો ભારત દેશનું નામ અને એમાં પણ ગુજરાત રાજ્યએ ભારત દેશનું નામ શિખર ઉપર પહોંચાડી દીધું છે. આપણે એની કલ્પના પણ નથી કરી શકતા વિદ્યાર્થી મિત્રો. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે કવિએ રજૂ કરી છે. વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, ખૂબ ધીરે ધીરે ગુજરાતી ભાષા ધીરે ધીરે વિસ્તાર પામી રહી છે. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, સ્પંદન શબ્દનો અર્થ થશે એકબીજાને સ્પર્શ કરવો. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે છે, શું કહે છે, સૌની સાથે એ વહેંચે કેવો સ્પંદન, પોતાનો જે ભાવ છે, પોતાનો લાગણી ભરેલો સંબંધ, પ્રેમ ભરેલો ભાવ, લાગણી એ દરેક લોકો સુધી એ પહોંચાડી પણ રહેલા જોવા મળે છે. અભિનંદન ગુજરાત, તને અભિનંદન. અને એટલા માટે કવિ ભાગ્યેશ જહાં એ ગુજરાત રાજ્યને ખોબો ભરી ભરીને એ ધન્યવાદ આપી રહ્યા છે. જેટલો પણ ગુજરાત રાજ્યને આપણે ધન્યવાદ કહીશું ને એટલો ધન્યવાદ એ આપણને ઓછો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસ અહીંયા આગળ આપણી આ કાવ્યો પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે કે પૂરક વાંચનનો પહેલો ગદ્ય, પહેલી જે સોરી પહેલી કાવ્ય છે અભિનંદન, એ તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ એનો ભાવાર્થ તમારે તૈયાર કરવાનો છે અને વિષયની નોટમાં એના શબ્દના અર્થ તમારે હોમવર્કમાં લખવાના છે. શું છે આજનું હોમવર્ક? તો તમારા વિષયની નોટમાં શબ્દાર્થ તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે ફરી પાછો આપણે અગાઉનો બીજો પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે, આ જે પહેલી કાવ્ય છે અભિનંદન, એ ગુજરાત રાજ્યને એના વિશેની જે માહિતી તમને સમજાવી છે એ માહિતી તમારે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાની અને એના શબ્દના અર્થ તમારે તમારા વિષયની નોટબુકમાં લખવાના છે. બાળકો, તમે બધા બાળકો હોશિયાર છો તો બહુ સરળતાથી તમે યાદ રાખી શકો છો, તો આ ભાવાર્થને પણ તમે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પરીક્ષા પૂછાશે ને, પરીક્ષા આવશે ત્યાં પરીક્ષાની અંદર બધા જ પ્રશ્નો પૂછાશે, એટલે તમારે એની પૂરેપૂરી તૈયારી રાખવાની છે. સમજ પડી ગઈ ને બધા વિદ્યાર્થીઓને? એટલે આટલી વસ્તુની તમારે તૈયારી રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું.